આ છે રાજવી ચૌહાણ. ભાવનગરના ઉમરાણા તાલુકાના ચોગઠ ગામમાં રહે છે. 7 વર્ષની આ રાજવી ત્રીજા ધોરણમાં ભણે છે. પરંતુ આ ઉંમરમાં પણ રાજવીને દુહા છંદ કંઠસ્થ છે અને જ્યારે રાજવી દુહા છંદ લલકારે છે તો લોકો તેને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે આ નાનકડી બાળાને કવિદાદ, ત્રિભુવનદાસ, નાઝીર અને જલન માત્રે જેવા અનેક કવિઓના દુહા છંદ કંઠસ્થ છે. કવિતા ને બધું ગાતા મને મારા પપ્પાએ આવું બધું શીખવાડ્યું અને મેં આમાં ઘણી બધી મહેનત કરીને શીખી છું. યુટ્યુબ ચેનલ પરથી બધું હું બધું અલગ અલગ પ્રકારની બધી દુહાઓ ને બધું જોઉં છું. મને મારા પપ્પાએ અલગ અલગ પ્રકારની બધી દુહાઓ પછી છંદો અને કવિતાઓ બધી ચોપડીઓ બધી મારી સાથે રાખી છે. હું બધી રોજ અને બધું વાંચીને બધું મહેનત કરીને બધું પાકું કરું છું અને મને ઘણી બધી મહેનતથી હું બધું શીખું છું. અને મને કવિઓના ઘણા બધા નામ આવડે છે. ત્રિભુવન વ્યાસ, જલન માત્રી, કવિશ્રી દાદર ને નાઝીરની બધી પંક્તિ આવડે છે. આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી તો આવે ને જાય, અરે નથી ભીતર વિનાશ થતી ઓછી, અરે નથી ભીતર વિનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. એની પરવા કાંઈ સમંદર ને નથી હોતી, એની પરવા કાંઈ સમંદર ને નથી હોતી. ફાટેલા ખીચ્ચાની ઓળ મામે સંગરી છે છલકાતી મલકાતી મોજ, ફાટેલા ખીચ્ચાની આડ મામે સંગરી છે છલકાતી મલકાતી મોજ. એકલો હોવ તો મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ, એકલો હોવ તો મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. રાજવીના પિતા શિક્ષક છે. નાનપણથી જ રાજવી પિતાની સાથે સાંસ્કૃતિક ડાયરા અને ભજન પ્રોગ્રામ જોવા જતી હતી. કાર્યક્રમમાંથી પરત આવ્યા બાદ રાજવી દુહા છંદ લલકારતી, તેની યાદ શક્તિ અને કાલી ગયેલી ભાષામાં દુહા છંદ લલકારતા જોઈ તેનો પરિવાર પણ આશ્ચર્યમાં પડી જતો. અને અહીં અચંભિત કરનારી વાત એ છે કે રાજવીના પરિવારમાં દૂર દૂર સુધી કોઈ સાહિત્ય રસિક કે ગાયક કલાકાર નથી. ત્યારે રાજવીની દુહા છંદ પ્રત્યેની આ ધગસ જોઈને તેના પિતા તેને પ્રોત્સાહિત કરવા લાગ્યા અને રાજવી માટે પ્રસિદ્ધ કવિઓના પુસ્તકો પણ વસાવ્યા જેને રાજવી કંઠસ્થ કરીને લયબદ્ધ ગાય છે. નાની ઉંમરમાં આગવી પ્રતિભા ધરાવતી રાજવીને ગાતા સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. અંગ્રેજીના શિક્ષક હોવા છતાંય તે મારા ઘેરથી જ ગુજરાતી માતૃભાષાનું સંવર્ધન થાય, માતૃભાષાના વધામણા થાય એ દિશાના પ્રયાસો મારી રાજવી તરફથી થઈ રહ્યા છે અને આટલી આબેહૂબ છતાંથી એ ગુજરાતી ભાષાનું રખોપોના રક્ષણ કરી રહી છે એ જાણીને એક પિતા અને એક શિક્ષક તરીકે મને ખૂબ આનંદ, ગૌરવ અને બહુ ખુશીની લાગણી થાય છે. સતત પરિશ્રમ, રસ અને ખંતથી કામ કરીને આ દીકરીએ લોક સાહિત્ય જગતમાં હલચલ મચાવી છે. 40 જેટલી અલગ અલગ કવિતાઓ આ દીકરીએ જાતે યાદ કરી છે. આ બાળકીના કાવ્ય પાઠના અનેક વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. આ દીકરીએ ડિજિટલ જગતમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ભાવનગરથી નીતિન ગોહિલનો રિપોર્ટ, ગુજરાત ટાઈમ્સ.